ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલા ઉંઢેડા ગામનો રસ્તો છેલ્લા 30 વર્ષથી બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. કોઈ પણ કાર્ય કરવામાં આવતું નથી, પરંતુ માત્ર બોર્ડ જોવા મળી રહ્યું છે કે ગ્રાન્ટ 3 કરોડ 67 લાખ પાસ થઈ છે, પરંતુ કામ 30 વર્ષથી હજુ સુધી કરવામાં આવ્યું નથી. કોઈ પણ અજાણી વ્યક્તિ આ રોડ પર ઉંઢેડાથી માતર તરફ જાય છે તો રોડ પર બોર્ડ મારી દીધા છે જેમાં રસ્તાની ગ્રાન્ટ 3 કરોડ 67 લાખ પાસ થઈ ગઈ છે. તેમ છતાં પણ રસ્તો મૃતપ્રાય હાલતમાં જોવા મળી રહ્યો છે. આ રસ્તો ઉંઢેડાથી માતર સુધી પૂરો થાય છે, જે 5 કિલોમીટર સુધી ફેલાયો છે. ગ્રામવાસીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં વિકાસની વાતો કરવામાં આવે છે, ગુજરાતમાં વિકાસ મોડલ તરીકે જાણીતું છે, ત્યારે આ રસ્તો છેલ્લા 30 વર્ષથી બનાવવામાં નથી આવ્યો અને બિસ્માર જોવા મળી રહ્યો છે, જેથી કરીને ત્યાં બોર્ડ જોવા મળી રહ્યું છે કે ગ્રાન્ટ ફળવાય છે પરંતુ રસ્તો નથી. 30 વર્ષથી આ બિસ્માર રસ્તા પર લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. ગ્રામજનોને હોસ્પિટલથી લઈને શાળામાં અભ્યાસ કરવા માટે જવા માટે પણ, બાળકોથી લઈને અબાલ વૃદ્ધને પણ આ રસ્તા પર ઉબડખાબડ રોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. છતાં પણ બહેરા કાને કોઈ અવાજ સંભળાતો નથી. પ્રજા ત્રસ્ત છે અને અધિકારીઓ મસ્ત હોય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. વારંવાર ગ્રામજનોને રજૂઆત હોવા છતાં પણ રોડ બનાવવામાં આવતો નથી. છેલ્લા 30 વર્ષના વાણા વીતી ગયા છતાં પણ રસ્તાની હાલત બિસ્માર જોવા મળી રહી છે. માતર તાલુકામાં આવેલા ઉંઢેડા ગામનો આ રોડ છે જે આપ દ્રશ્ય નિહાળી રહ્યા છો. ગ્રાન્ટ ફળવાય છે તેવું બોર્ડ મારેલું છે, પરંતુ રસ્તો નથી, જેથી કરીને લોકો હાડ મારી વેઠી રહ્યા છે. ત્યારે આ રસ્તો ક્યારે બનશે અને તે રસ્તાનો ઉપયોગ લોકો ક્યારે કરશે તેવો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે. હાલમાં તો બિસ્માર રોડ જોવા મળી રહ્યો છે અને માત્ર બોર્ડમાં લખેલા 3 કરોડ 67 લાખ જે ગ્રાન્ટ ફળવાય છે તેવું બોર્ડ મારેલું છે. આ બે દ્રશ્ય દરેકનું ધ્યાન ખેંચે તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે.